જય સનાતન ધર્મ. આજે શ્રી હરિહરન ભારતી બાપુએ આ ઋષિભાઈને શિષ્ય પદ માંથી પણ બાયકોટ કરવા પડ્યા. કેમ? કેમ કે તમે તમારા જ મોઢામાંથી ડિબેટોમાં, ન્યૂઝમાં એમ બોલો છો કે હું એમને ગુરુ માનતો જ નથી. તો તમે ગુરુ માનતા જ ના હોય તો ગુરુની જગ્યા પર બેસવાનું કારણ શું? જો તમારી પાસે ગુરુ જ્ઞાન જ ના હોય ને તો તમારો ભગવો પણ શું કામનો? કેમ કે તમારા રેકોર્ડિંગ સાંભળેલા છે કે ગુરુને પણ તમે એવા તમારી અભદ્ર ભાષામાં વાત કરો છો. હું તમને ચાર ભાષામાં જ તે જવાબ આપવા આવી છું, ચાર શબ્દોમાં. પહેલી વાત કે જ્યારે ભારતી બાપુ હૈયાત હતા ને ત્યાર વખતેની વાત કરું છું, ત્યાર વખતે એક જાહેર નોટિસ છાપવામાં આવી હતી ન્યૂઝ ચેનલ માને ન્યૂઝપેપરમાં કે તમને ભારતીય આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કેમ? એ આજે લોકોને ના ખબર હોય તો હું પાછું યાદ અપાવી દઉં. એ જ લેડીઝ માટે ભારતી બાપુને બધી જ ખબર પડી ગઈ ત્યાં બેના રિલેશનની, અને બાપુને એ વસ્તુ યોગ્ય નથી લાગી એટલે કાઢી મૂક્યા હતા. પછી આ બંને જણાએ બાપુ પાસે માફી માંગી અને એવું કીધું કે આજ પછી અમે ક્યારેય એવી ભૂલ નહીં કરું, આ સ્ત્રી સામે હું ક્યારેય નહીં જોઉં. એવી માફી માંગી માંગીને બાપુનું દિલ જીતા અને વળી પાછા એન્ટ્રી કરી ભારતીય આશ્રમમાં. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે તમે વકીલની કે કોર્ટની કે પોલીસની હાજરીમાં કે એની પરમિશન લઈને આવ્યા હતા આશ્રમમાં, તો ભાઈ બાપુનો હક છે અને બાપુનો આશ્રમ છે, બરાબર? અને આશ્રમ છે ને આશ્રમ એક ટ્રસ્ટથી ચાલે છે, અને ટ્રસ્ટની સહમતીથી અને બાપુના અધિકારથી એ આશ્રમમાં હર એક વ્યક્તિ આવી શકે છે અને જઈ શકે છે. એને શિષ્યને પૂછવાની જરૂર નથી, તું એમનો ગુરુ છો કે એ તારા ગુરુ હતા, સોરી ભૂલ થઈ ગઈ, એટલે એમનો આશ્રમ છે, ગમે ત્યારે આવી જાય છે, ગમે ત્યારે જઈ શકે છે, બરાબર? અને શિષ્યનો રૂમ ખોલવા માટે એમણે કોઈની પરમિશન ના લેવી પડે, કારણ કે શિષ્યના રૂમમાં થોડું કઈ ખરાબ વસ્તુ હોય? આવી બાપુને થોડી ખબર હતી કે તમારા રૂમમાં આટલી બધી આ બધા કપડાં હશે. એ તો રૂમ ખોલ્યો ને ત્યારે પોલીસ પણ હાજર હતા અને ટ્રસ્ટીઓ પણ હાજર હતા, એટલે તમારે કઈ કહેવાની જરૂર નથી, બરાબર? એ બધા પ્રૂફ ને પુરાવા છે. અને તમે એમ કહો છો કે બધા કપડાં મારા ડ્રાઈવરની ધરમપત્ની ના છે. તમારા ડ્રાઈવરની ધરમપત્ની છે ને, હે, એવા ત્રણ આવી જાય, એની ધરમપત્ની એટલી પતલી છે, બરાબર? અને એ કપડાં ધોયા વગરના છે, ગંદાતા છે. તમે ધારો ને તો લેબોરેટરી ને ફેસલ કરાવી શકો છો, અને જ્યારે લેબોરેટરી ને ફિસલ કરાવો ને ત્યારે કીર્તિ પટેલ હાજર બેસશે, અને જો ખોટું નીકળે ને તો તમારી તલવાર ને મારી ગરદન કાપી નાખવાની. ઓ ભાઈ રવજીભાઈ, કાપી નાખવાની. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે માતાજીને લંબે નારાયણના મહંત બનાવવામાં આવ્યા હતા, બરાબર? તો એ વાત તમારી સાચી છે, લંબે નારાયણના મહંત બનાવ્યા હતા, સરખેજ ના નહીં. તો તમે પરમિશન આપી હતી સરખેજમાં? તમે નતા રહી શકતા માતાજી વગર? કે તમે આખું એમનું ઘર રૂમ બનાવ્યા હતા બેવ જણાના, હે? આ વસ્તુ તો જોવા જેવી છે કે એમનું સાસરિયું હોય ને એવો રૂમ હતો ભાઈ, કે તમે એમના વગર નતા રહી શકતા ભાઈ? તો એનો જવાબ તમે મને આપજો કે એ લંબે નારાયણના સનાથનના મહંત હતા, એ સરખેજના આશ્રમમાં શું કરી રહ્યા હતા, બરાબર? એ જ બધી ફરિયાદો હતી કે રાતના 11 વાગે માતાજી આવે છે, સવારના 5 વાગે જતા રહે છે. બીજી વસ્તુ કે આશ્રમના સીસીટીવી ફૂટેજ રાતો રાત બધા ડિલીટ કરી દેવામાં આવ્યા, કેમ? તમારું પ્રકરણ સામે આવી જાત, પણ એની જરૂર નથી. જ્યારે કઈ પણ માણસ ખોટું છુપાવતા હોય ને એ આજ નહીં તો કાલ બહાર આવે જ છે, કઈક ને કઈક રીતે બહાર આવે છે. તમારી વસ્તુ ઘણા સમયથી બધા જાણે જ છે અને બધા કહેતા જ હતા. જે તમારી સામે આખ અવાજ ઉપાડે ને એને તમે ચૂપ કરી દેતા, ધમકાવતા હતા, ડરાવતા હતા. અને ઘોડા બાપુને, હરિહરન ભારતી બાપુને તમે દબાવો છો, પણ હવે નહીં, હવે તમે ડરાવતા ઈ નહીં, ધમકાવતા ઈ નહીં, તુકારો તો બિલકુલ ના દેતા એમને તુકારો. કેમ કે અમારા ગુરુ છે, તું તો ગુરુની આજ્ઞાનું પાલન કે ગુરુના ગુરુ જ્ઞાન તમારા પાસે નથી,
નહીં ચાલે. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે કોળી સમાજના બધા આવો અને મને સપોર્ટ આપો, તો જ્યારે કોઈ પણ માણસ સનાતન ધર્મમાં આવે, એક સંત બને છે ને, ત્યારે પરિવાર, માતા પિતા, આખો સમાજ બધું ત્યાગ કરીને આવે છે અને એક સંત